હવે આપણે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર ફરી આપણે આગળ જતા રહીએ. પાંચમા એપિસોડની અંદર સંરક્ષી બળ આપણે ભણ્યા, બરાબર. સંરક્ષી બળ એટલે કોન્ઝર્વેટિવ ફોર્સ. એમાં આપણે ખાસ વસ્તુ શું જોઈ કે આપણે તમારા ઘરેથી તમે નીકળો છો સ્કૂલે આવવા માટે, બરાબર. તમને દરરોજે ખબર છે કે મારે આ શોર્ટકટ છે, છતાંય તમે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે રસ્તામાં કોઈ કારણસર શું છે, એ રસ્તો બંધ છે, બરાબર છે. અને તમે સ્કૂલે 10 મિનિટ જગ્યાએ 15 મિનિટ પર પહોંચો છો, બરાબર. પણ પહોંચો તો છો, બરાબર. પણ કહેવાનો મારો મતલબ અહીંયા આગળ, તમે પ્રારંભમાં નીકળ્યા અને અંતિમ સ્થિતિ પર પહોંચ્યા તો ખરા, બરાબર. એટલે તમે જ્યારે ઘરેથી નીકળો ત્યારે એ તમે પોતે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિને આધારે તમે ઘરે પહોંચ્યા, 1 કલાકે પહોંચ્યા કે 10 મિનિટે પહોંચ્યા. ધારો તમે 10 મિનિટમાં પહોંચો, આની જગ્યાએ તમે 1 કલાકે ભલે પહોંચ્યા, પરંતુ અહીંયા આગળ એમ કહે છે કે તંત્ર દ્વારા થતું કાર્ય, સોરી, અહીંયા આગળ પદાર્થ વડે થતું કાર્ય એ તેની પદાર્થની પ્રારંભિક સ્થિતિને અંતિમ સ્થિતિ પર આધાર રાખે છે. તમે લોંગ કટ ગયા, શોર્ટકટ ગયા, બરાબર છે, એના ગતિપથ ઉપર, ગતિમાર્ગ ઉપર અહીંયા આગળ આધાર રાખતું નથી. એવું વિધેય છે, એને કહેવામાં આવે, એવું બળ છે જેને કહેવામાં આવે અહીંયા આગળ સંરક્ષી બળ. બોલો, ખબર પડી કે અહીંયા આગળ ટૂંકમાં એમ યાદ રાખવાનું, પ્રારંભિક સ્થિતિ પર અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું વિધેય, બરાબર, એ છે સંરક્ષી બળ, જે ગતિપથ ઉપર આધાર રાખતું નથી. ને 1 માર્કમાં તમને પૂછે કે સંરક્ષી બળ કોના પર આધાર રાખતું નથી, તો અહીંયા આગળ એના ગતિપથ પર આધાર રાખતો નથી. હવે અસંરક્ષી બળ, તેનાથી ઉલટું કે જે પદાર્થ વડે થતું કાર્ય એ પદાર્થના ગતિમાર્ગ ઉપર આધાર રાખે, બરાબર. ગતિમાર્ગ ઉપર આધાર રાખે, તેની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર ન રાખે, તેને કહેવામાં આવે અસંરક્ષી બળ. દાખલા તરીકે જોઈ લો, ઘર્ષણ, બરાબર. મેં ઘર્ષણ તમને આની આગલા પિરિયડની અંદર વાત કરી હતી. શું ઘર્ષણ એટલે શું? તો પદાર્થની સંક્ષિપ્ત સપાટી અને પદાર્થની સંપર્ક સપાટી વચ્ચે લાગતા ગતિ અવરોધક બળને શું કહેવામાં આવે છે? ઘર્ષણ અથવા ઘર્ષણ બળ, જેને ફ્રિક્શન કહીએ છીએ. હવે એની અંદર અસંરક્ષી બળ ક્યાં આવ્યું, બરાબર છે? તો તમે જોઈ લો અહીંયા આગળ, ઘણી વાર તમે રસ્તામાં નીકળી રહ્યા હો ત્યારે, બરાબર, ખબર છે કે અહીંયા આગળ ઓઇલનું ટેન્કર ઢોળાઈ ગયું છે. અને ઓઇલનું ટેન્કર ઢોળાઈ ગયું છે એટલે આપણે જઈશું તો શું થશે, ફાસ્ટમાં જવાશે નહીં, એટલે ધીમે ધીમે જવું પડે. અને જો ધીમે ધીમે જવું પડે તો આપણી ધારણા શું પડે, ખોટી પડે. શું ખોટી પડે? અહીંયા આગળ જે આપણે 1/2 કલાકમાં પહોંચતા હોય કે 10 મિનિટમાં પહોંચતા હોય એની જગ્યા પર શું થાય, અહીંયા આગળ ડબલ કે ટ્રિપલ સમય લાગે. એટલે આપણે શું કહીએ છીએ, એનો રસ્તો બદલી જાય. એટલે શું થયું અહીંયા, આનાથી ઉલટું કે અહીંયા આગળ ગતિમાર્ગ પર આના આધાર રાખે. આના પર શું રાખે કે 1/2 કલાકમાં પહોંચવાનું એટલે પહોંચવાનું. હવે 1/2 કલાકમાં પહોંચવું હોય તો આ રસ્તે જવાય ને, એટલે બીજા રસ્તે તમે જતા હોય, બરાબર, તો ભલે 1/2 કલાકને બધે 10 મિનિટ બીજી થાય, પણ વધારે તમારો સમય નથી જતો, પણ થોડોક આસપાસ સમય જાય, બરાબર છે. એટલે ગતિમાર્ગ તમે શું કરો છો, એને આપણે આધાર રાખીને ચાલો છો. એટલે એમ કહેવાય છે કે અહીંયા અસંરક્ષી બળની અંદર અહીંયા આગળ પદાર્થ વડે થતું કાર્ય એના ગતિમાર્ગ ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા આગળ કીધું છે અસંરક્ષી બળ, ઉદાહરણ તરીકે ઘર્ષણ બળ. પછી આવશે અહીંયા આગળ ઉર્જા. ઉર્જા એટલે શું? એના ઉપરથી આવશે સ્થિતિ ઉર્જા, બરાબર. એમાં જોઈ લો, ઉર્જા એટલે શું? તો ઉર્જા એટલે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા, બરાબર, એને કહેવામાં આવે છે ઉર્જા, બરાબર. હવે સ્થિર સ્થિતિમાં, બરાબર, અને આ વાક્ય જોઈન કરી દો, સ્થિર સ્થિતિમાં પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? સ્થિર સ્થિતિમાં પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા તરીકે કહીએ છીએ આપણે. હવે સ્થિતિ ઉર્જા એટલે શું? તો તમે જો બેઠા બેઠા તમે શું કરો છો, રોટલી વણો છો, બરાબર. બેઠા બેઠા તમે શું કરો છો? પૂરી બનાવો છો. એટલે સ્થિર સ્થિતિમાં તમે શું કરો? કાર્ય કરો છો. એટલે એને કહેવામાં આવે છે સ્થિર સ્થિતિમાં પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે અંદર આકૃતિ આપેલી નથી, પણ હું તમને આકૃતિ પરથી એનું સૂત્ર બતાવી દઉં. હવે જો આ પ્રમાણે ચોર બળ વડે જે કાર્ય હતો ને, એ જ ટાઈપનું અહીંયા છે કે એક પદાર્થ શું કરે છે, વક્રપથ પર ચલિત વ્યક્તિ ગતિ કરે છે. હવે આ પદાર્થ ક્યાં છે? અહીંયા આગળ આ પદાર્થ અહીંયા એની પ્રારંભિક સ્થિતિ અહીંથી, એટલે અહીંયા આગળ પ્રારંભિક સ્થિતિથી આપણે શું કરે, કાર્ય કરે. એટલે અહીંયા XI બરાબરથી અહીંયા ક્યાં ગયો? અહીંયા XF ઉપર જશે ત્યારે આ પદાર્થ અહીંયા આગળ સુધી પહોંચ્યો ત્યારે એના ઉપર બે બળ લાગે, એક
ઉપર તરફ લાગતો પડે લંબાડકામાં, નીચે તરફ લાગતો પડે અને ડબલ્યુ બરાબર આપણે એમજી કહી રહ્યા છે. આ પદાર્થ આમ જઈ રહ્યો છે. હવે અહીંયા આગળ એમ કીધું છે કે આ પદાર્થ જ્યારે ઉપર તરફ જાય એટલે ઉર્ધ્વ દિશામાં બળ લાગે. આ પદાર્થ ધારો કે કોઈપણ પદાર્થને આપણે નીચે છોડીએ એટલે શું લાગે? વજન બળ લાગે. હવે પદાર્થ જ્યારે સમક્ષિત સપાટી ઉપર જ્યારે પડેલો હોય તેના ઉપર તરફ લાગતું બળ લંબબળ, નીચે તરફ લાગતું બળ આનું કેન્દ્રગામી બળ બરાબર. એટલે અહીંયા આગળ એના ઉપર લાગતું ડબલ્યુ બરાબર આપણે એમજી કહીએ છીએ. આ પદાર્થ સ્થિર ત્યારે જ રહે કે એન બરાબર ડબલ્યુ થાય, ત્યારે આ બધું તમે જાણો છો. હવે આપણે શું કર્યું? પદાર્થને તેની પ્રારંભિક સ્થિતિ પરથી અંતિમ સ્થિતિ પર જ્યારે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લઈ જવામાં હોય ત્યારે કરેલું કાર્ય, હું આ સૂત્ર તરફ જઈ રહ્યો છું બરાબર, કરેલું કાર્ય ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી આપણે લખીએ છીએ બરાબર, કાર્યની વ્યાખ્યા પ્રમાણે ઇન્ટુ કોસ થીટા બરાબર. હવે અહીંયા આગળ કોસ થીટામાં થીટાનો રોલ આપણે લેવાનો નથી, આપણે એફ ઇન્ટુ ડી જ લેવાનું. હવે આ પદાર્થ ઉપર જો વજન બળ લેવામાં આવે તો વજન બળ કેટલું થાય? એમજી થાય બરાબર. આપણા ગુરુત્વાકર્ષણ બળના નિયમ પ્રમાણે ઇન્ટુ આપણે અહીંયા શું લખી રહ્યા? ડીએક્સ લખ્યા તો ડીએ લઈ રહ્યા છે. હવે અહીંયા આગળ શું કીધું છે? અહીંયા આગળ કે પદાર્થને અહીંયા ડી જેટલી ક્યાં ગયો પદાર્થ? તો પદાર્થ અહીંયા એની પ્રારંભિક સ્થિતિ અહીંથી બરાબર આ અંતિમ સ્થિતિ પર અહીં ગયો છે, તાને ડી અથવા શું કહેવામાં આવે છે? વાય તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો અહીંયા આગળ સાદરૂપ લઈએ તો અહીંયા શું થયું? એમજી અથવા એચ લેવાય, ઇઝ ઇક્વલ ટુ એચ પણ લેવાય, ડી પણ લેવાય, એટલે એમજી થયું. તો અહીંયા આગળ આ કાર્ય બરાબર આ શું આવ્યું? અહીંયા આગળ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી કાર્ય કરીને ઉપર તરફ ગયો બરાબર અથવા મોકલ્યો તેને કહેવામાં આવે છે સ્થિર સ્થિતિમાં થયેલું કાર્ય. હવે આને આગળ પણ આવી રીતે લખી શકાય, હું એમજીને અચળ રાખું બરાબર, પદાર્થની પ્રારંભિક સ્થિતિને શું કહેવામાં આવે છે બરાબર? પ્રારંભિક સ્થિતિને આ ઇનિશિયલ કહેવાય, અંતિમ સ્થિતિને શું કહેવાય? ફાઇનલ કહેવાય. અહીંયા આગળ એચએફ માઇનસ એચઆઈ પણ લખી શકાય છે અથવા એમજી એચ લખાય અથવા એમજી વાય પણ લખાય. તો આનું સાદરૂપ શું થાય કે ડબલ્યુ બરાબર એમજી વાય અથવા ડબલ્યુ બરાબર એમજી કાઉન્સમાં વાય ટુ માઇનસ વાય વન અથવા અહીંયા આગળ એમજી કાઉન્સમાં વાય ફાઇનલ માઇનસ વાય ઇનિશિયલ. મિત્રો અહીંયા આગળ આ ટોપિક પણ તમારો પૂરો થઈ જાય છે બરાબર. હવે ઉર્જા અહીંયા તમારા સિલેબસમાં બે પ્રકારની લીધેલી છે. કઈ બે પ્રકારની લીધી છે? એક અહીંયા ગુરુત્વ સ્થિતિ ઉર્જા, બીજી ઉર્જા લીધી છે અહીંયા આગળ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. એટલે એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર બરાબર એ હવે આપણે આગળ જોવાનું છે બરાબર. ત્યાર પછી આપણે આગળ એપિસોડમાં જતા રહીએ છીએ બરાબર. એની અંદર 12માના રિલેટેડ જે સવાલ છે અને એ સવાલ છે ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ બરાબર. સમજાવ, આ પાછળના એક ચેપ્ટરમાં પણ આવી રહ્યું છે, ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ સમજાવો બરાબર, એમાં જોઈ લો. અને ત્યાર પછી પેલો આર્ટિકલ આપણે લઈશું સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના આધારે તેનું સૂત્ર તારો. આ તમારે તૈયાર કરવાનો સવાલ છે. હવે આની ફિગર જરા બે મિનિટ જો. ઉર્જા જે પહેલું બોલાયું છે બરાબર છે, ઉર્જા જે પહેલું બોલાયું છે એનામાં ઉર્જા જે પહેલું બોલાયું છે એની અંદર આપણે આગળ જઈએ છીએ તો જે પહેલું બોલાય બરાબર છે એને આપણે જનરલી વાય એક્સ લઈએ છીએ, બીજું બોલાય તેને એક્સ એક્સ લઈએ છીએ. આકૃતિમાં જોઈએ તો અહીં ડબલ મિનિંગમાં છે અને બે ચરણની અંદર આ લેખ આપેલો છે. હવે જોતા રહો, ગ ગણપતિનો ગ એટલે હું શું કરું છું? અહીં ગ ગણપતિનો ગ કરી દઉં છું. ખ્યાલ આવી ગયો? અહીં જોયેલો આ ગ ગણપતિનો ગ થઈ ગયો અને ગ ગણપતિનો ગ આ ગ લખીએ ને આપણે ગ લખ્યો છે આમ કરીને આ ગ અને ગ લખીએ ને આને શું કહેવામાં આવે છે? ગતિ ઉર્જા. એટલે આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે મેં તમને હમણાં આગલા પીરિયડમાં બતાવ્યું કે સ્થિતિ ઉર્જા બરાબર થતું કાર્ય અથવા સ્થિતિ ઉર્જા બરાબર ડબલ્યુ બરાબર. હવે સ્વામિનારાયણનો યુ યાદ રાખો, એનું બીજી સંજ્ઞા આવી યુ. તો અહીંયા આગળ સ્વામિનારાયણનો યુ કરું છું, જોતા રહો તેને શું કહેવામાં આવે છે? અહીંયા આગળ આ સ્થિતિ ઉર્જા કીધી બરાબર. હવે શું કરવાનું? આ બે એકબીજાને મળવા જોઈએ, ના મળતા તો સેટિંગ કરી દેવાનું બરાબર. આ બીજાને મળવા જોઈએ. એટલે આ શું થઈ ગયું અહીંયા આગળ? આ તમારી થઈ ગઈ સ્થિતિ ઉર્જા બરાબર, જેને આપણે કહીએ છીએ યુ. આ ગતિ ઉર્જા ગ ગણપતિનો ગ એટલે ગતિ ઉર્જાને આપણે કે કહીશું, કાઇનેટિક એનર્જી. આ તમારી થઈ ગઈ અહીંયા આગળ યુનિવર્સલ એનર્જી. હવે શું થઈ ગયું? અહીંયા આગળ એક સવાલ પાછળ આવી રહ્યો છે, આગળ પાછળ સવાલ. અને આ શું છે? અહીંયા આગળ યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા હંમેશા અચળ હોય એ અનુસાર તમે શું જઈ રહ્યા છો કે યાંત્રિક ઉર્જા બરાબર અથવા યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે યુ બરાબર કે પ્લસ
બરાબર, સોરી, યાંત્રિક ઉર્જા બરાબર ઈ બરાબર કે પ્લસ યુ, એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો, એને યાંત્રિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર મિત્રો, હવે આ સવાલ તમારો આના તમારા છ મુદ્દા આવશે. એક વ્યાખ્યા આવશે આવર્ત ગતિ, અને બીજી વ્યાખ્યા આવશે સ આગ. થોડુંક લાંબુ છે એટલે એને આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે ચલાવેલા આર્ટિકલ તમારા હોમવર્કમાં તૈયાર કરવાના, પરીક્ષામાં પૂછાશે. આ પણ 12માનું આર્ટિકલ બધું જ તૈયાર કરવાનું છે મિત્રો. થેન્ક યુ.